जय जितेंद्र। वीरम धीरम महावीरम। भगवान महावीर ने नजर मारा कि ने आपने जो जीवी है तो आपने अपना जीवन कोई ध्येय स्पष्ट थाय अने ये ध्येय पहुंचवा माटे अपनी जीवन यात्रा एक सुंदर आनंद यात्रा बनी है। आ जीवन ने आनंद यात्रा बना ये समझू शाळानु अने विवेकी व्यक्तिनु एक कर्तव्य छे। जगत एक गाडरियो प्रवाह छे। मोटा भागना लोको दुखी अने दिशा शून्य छे। एनु कारण शुं के एमनी पासे आ त्रण वस्तुओ जे चोखी होवी जोईए ए नथी। पहेलुं शुं के साध्य शुं। साध्य ए संस्कृत वर्ड छे। मारा जीवन नो जे गोल मारे क्या पहुंचवू छे कई दिशा में जवू छे एने साध्य कहेवामां आवे छे। आखी जीवन नी जे साधना पछी शुं मेळवानुं छे एने साध्य अने एने माटेना साचा अने सारा અને નિર્દોષ સાધનો શું છે એટલે આપણને સાધનો જે જેના દ્વારા આપણે પહોંચી શકાય એવા સાધનોની આપણને સ્પષ્ટતા હોય અને ત્રીજી વાત કોને પહોંચવું છે કે સાધકને હું કોણ છું કે હું સાધક છું એટલે એમની માનવાનું છે કે હું હિન્દુ છું હું ક્રિશ્ચિયન છું હું ભણ્યો છું આ બધી વસ્તુઓમાં જો ફસાઈ ગયો તો પછી એ વાડાની અંદર રહેશે અને તમે જાણો છો કે વાડા એ લગભગ જાનવરોને પૂરવા માટેના હોય છે એટલે માણસો વાડા અને પાડાઓની અંદર ગૂંથાઈ ગયા છે બંધાઈ ગયા છે અને મર્યાદિત થઈ ગયા છે એટલે આ જીવનને એક જે મુક્ત આકાશ એક અનંત તરંગની યાત્રાનું એક સરસ પ્રવાસ છે એ તો કોઈક જ માણસ જો ખરેખર એ દ્રષ્ટિ મેળવે અને એ તરફ પ્રયાણ કરે તો એનું જીવન ધન્ય બની જાય છે। આટલા બધા પુરુષો મહાપુરુષો થઈ ગયા રોજ માણસો જન્મે છે ધર્મી કરે છે કથાઓ કરે છે પણ તમે મહાવીર એ કઈ થવા કેમ ઘણા મહાવીર નથી થયા ધર્મ તો બધા કરે છે ઉપવાસ કરે ત્યાગ કરે બુદ્ધ પણ એક જ થયા કારણ ઘણા કરોડો બુદ્ધિસ્ટ છે પણ એ લોકો ને કાં તો ધ્યેય ચૂકવું ન હોય અગર તો કઈ સાધન એટલે કે સાધ્ય એ ત્રણ માંથી એકમાં ક્યાંય ગોટાળો હોય છે અગર તો અસ્પષ્ટતા હોય છે રામને બધા જ માને છે પણ રામચંદ્રજી જેવો ત્યાગ અગર તો પોતાની અનુપ્રેક્ષામાં પોતાના જીવનને એણે કેવી રીતે સુંદર બનાવ્યું કે એક પત્ની વ્રતમાં સરસ જીવન જીવીને એ પણ જે જે કોઈ કર્મો હતા એ પોતે પૂરા કર્યા એટલા એવા દરેક ધર્મની અંદર કેમ એક જ પુરુષ થાય છે ઘણા પુરુષો કેમ એમ થતા નથી ભાઈ માણસો છે પણ માણસ નથી માણસો છે ટોળું છે પણ વ્યક્તિત્વ નથી પેલો આણંદ નામનો માણસ પરમાનંદને કહે છે કે આણંદ કહે પરમાનંદા માણસે માણસે ફેર એક તો લાખ રૂપિયા ના મળે બીજા કામિયાના તેર માણસ જોઈને કપડા જોઈને કથા કરનારા જોઈને જો ખેંચાઈ જશો તો તમે જોશો કે કેટલાય એવા માણસો છે કે જેના છેલ્લા જીવનની અંદર તમે જુઓ કે એણે આખા જીવનની અંદર જાણે પાણી વલોવ્યું હતું જીવનનું
સર્વૈયુ એ શૂન્ય આવે છે. એટલા જ માટે વિચાર કરવાનો કે હાઉ હી ડાઈડ, ટેલ મી હાઉ હી ડાઈડ એન્ડ આઈ વિલ ટેલ યુ હાઉ હી લિવડ. માણસ મરતી વખતે કેવી રીતે મરે છે, અને એટલા જ માટે આ મહાવીરને સાંભળવાના છે. હું તમને મહાવીરનું પુરાણ કહેવા નથી બેઠો, એની આખી જનગતા આવી રીતે એ બધા તમે સાંભળો છો, વર્ષ સુધી સાંભળો છો. મને જે જીવન દર્શન થયું કે મહાવીરે જે મારા જીવનને અમૃતમય બનાવ્યું, મારા જીવનને મને એને મને દર્શન કરાવ્યું. અને એ એવા પુરુષ કે જેને અંગ્રેજીમાં સ્નોફ્લેક કહેવાય, કે જે એક બરફની નાનકડી કટકડી એને સ્નોફ્લેક કહેવાય, એ આપણા મોઢા ઉપર પડે, ઠંડક આપે અને ઓગળી જાય. સ્નોફ્લેક ટચીસ યોર સ્કિન ગિવિંગ યુ કુલનેસ, ઇટ ડિસઅપીયર્સ. આ રીતે આખા જીવનની અંદર આપણને વિચાર આવે તો ખરેખર આપણે આ જીવન એવું બનાવી દઈએ કે આપણે જીવી ગયા એનો એ આનંદનો ઉડકાર હોય, મોડા ઉપર ઉડકાર હોય કે હું પણ જીવી ગયો છું, બાકી મરતી વખતે સુધી આ રહી ગયું, આમ કરતે મારું આશ્રમ શું થશે, આ મારું મકાન શું થશે, આ મંદિર શું થશે, આ છોકરાઓ શું થશે, આ બધાએ તો કરે છે. એ તો કામ તો એક નાનકડી જે કુતરી હોય એ પણ એ કુરકુરિયાઓ ને આ ને એનું પોતાની બોર્ડ અને કોઈ બીજું આવે તો ભાવ ભાવ કરવામાં જીવન પૂરું થઈ જાય છે. માણસ પોતાના મકાનોને પોતાના આશ્રમોને પોતાના ધર્મસ્થાનોને સાચવીને બેસી જાય એમાં બહુ વિકાસ નથી. વિકાસ આપણને આ જીવનમાં કરવાનો છે. એટલા માટે મહાવીરનું એક સારામાં સારું જો વિશેષણ હોય તો એ વિશેષણ નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ ભગવાન મહાવીર, નિર્ગ્રંથ ગાંઠ નથી, ગ્રંથ એટલે ગાંઠ, અને નિર્ગ્રંથ એટલે ગાંઠ વિનાનો માણસ જેને કોઈ ગાંઠ જ નથી. અને એની જીવન યાત્રા આ જન્મ જન્મમાં બાંધેલી ગાંઠો કેટલી ગાંઠો રેશમ જેવી થઈ ગઈ છે, રેશમની ગાંઠ. એ ગાંઠોને ખોલવામાં, એ ગાંઠોને છોડવામાં, એ ગાંઠોને ઢીલી કરવામાં જેણે જીવન વિતાવ્યું એ વ્યક્તિનું નામ છે એ ભગવાન નિર્ગ્રંથ મહાવીર. અને એટલા જ માટે એને માર્ગે ચાલનારને એક વાત તો સ્પષ્ટ થવી જોઈએ કે હું નિર્ગ્રંથને માર્ગે ચાલું છું, મારે અહીં નવી ગાંઠો બાંધવી નથી. જે ગાંઠો છે એ છોડવાની છે. અને આપણે ઘણી ગાંઠો બાંધી છે, રાગની, દ્વેષની, મારાપણાની, ધનની, સંપત્તિની, સંપ્રદાયોની, પંથોની, આ બધાની અંદર માણસ આખું જીવન પૂરું કરી નાખે છે. મહાવીરને જે માણસ સમજશે અને એ સમજવા માટે જે માણસ પોતાના મનને કોઈ ઠેકાણે બાંધેલું નહીં હોય એ માણસ સમજશે, એના માટે ભગવાન મહાવીર જેવા થવું એ દુષ્કર નથી, એ કઠિન નથી. ભગવાન મહાવીર કોઈ ચેલાઓ ભેગા કરવા નથી આવ્યા, કોઈ સંપ્રદાય ઊભો કરવા નથી આવ્યા. એ આવ્યા હતા એને એક જ કહ્યું કે સમોબડિયા થઈ જાઓ, મારા જેવા થાઓ. શ્રેણી કે જઈને પૂછ્યું તો કે ભગવાન મારી શી ગતિ થશે, ત્યારે એને કહ્યું કે જે તે પાપ કર્યા છે, હરણને માર્યું હતું અને એ વખતે તે પોતે પોતાના પરાક્રમનો અહંકાર કર્યો એટલે ભાઈ તે નરકનું આયુષ્ય બાંધ્યું છે. એટલે માણસ જેવા કામ કરે, કરણી પાર ઉતરણી, જેવી કરણી કરી છે એ ઉતરવાનું છે. એમાં લાંચ નહીં ચાલે, ઓળખાણ નહીં ચાલે, રૂશ્વત નહીં ચાલે, અને એમાં કોઈ પણ માણસની ફેવરેટિઝમ કંઈ નહીં ચાલવાનું નથી. આ એક જ વાત છે એ આપણે સમજીએ તો જ તમે ધર્મ છે, બાકી તો ગો
ગોળ અને ખોળ ભેગા કરનારા માણસો આવી ધર્મ છે, આવી ધર્મ છે, આવી ગુરુ છે, બેબી ગુરુ છે, આમાં આખી જિંદગી પૂરી થઈ જાય છે. અને એ બધું કરીને એ શા માટે, એનું જીવન શું છે? ઘણા લોકો આવી સરસ વાત કરે, પણ તમે જુઓ કે એની પ્રતિષ્ઠા માટે, એની વાહવા માટે, એની ધમાલ માટે, એના પૈસા બનાવવા માટે, અને પોતે કેવા કામ કર્યા એના માટેનું એક નામના કરાવવા માટે મકાનો બાંધવામાં એનું જો મન હોય તો એ વાત એની કરે, પણ એનો અંદરનો જેને આશે, અંગ્રેજીમાં જેને મોટિવ કહે છે, એ મોટિવ જો ખરાબ હોય તો તમારું દેખવું બધું હોય. એક માણસ પંખીઓને દાણા નાખતો હતો અને એ પંખીઓ બધા ભેગા થયા હતા, ત્યારે એ લક્ષ્મણ રામચંદ્રજીને કહે છે કે જો આ માણસ કેવો ભલો છે, દાણા નાખી રહ્યો છે. રામચંદ્ર કહે છે કે કોણ છે એ પંખીઓને પકડનારો માણસ છે અને એ દાણા નાખે છે કે આ ઝાડમાં આવીને બેસે, એ ઝાડ છે, ઝાડની અંદર દાણા છે, જેવા દાણા ખાય છે ઝાડમાં બદલાઈ જવાના છે. ત્યારે માણસ સારી સારી વાતો કરે, દાણા નાખે, પણ એનો આશય, એના અંદર રહેલો જે મોટી એ પંખીઓને બાંધવાના, પકડી લેવાના અને બંધનમાં નાખવાના હોય. સંપ્રદાયો પણ બંધનમાં નાખી શકે છે. એના મગજમાં એવી એક ધૂમ ઊભી કરે કે બસ આ જ બરાબર છે, એમ કરીને માણસ પછી એમાં બંધ થઈ જાય છે. એટલે આ સંસારના બંધનોથી આપણે કેમ મુક્ત થવું એ માટે નિર્ગ્રંથ ભગવાન મહાવીર એ આપણા માટે આદર્શ છે. અને એટલા જ માટે એ મહાવીર એ જીવી ગયા છે અને એના ડગલે અને પગલે એ બતાવી આપે છે. એટલા માટે તો એને રાજમહેલમાં જન્મ લીધો પણ રાજ્ય છોડ્યો. એને કર્મો બાકી હતા, ભોગાવણી કર્મો ભોગવી લીધા અને પ્રિયદર્શન જેવી પણ એવા પ્રકારની જે સુંદરમાં સુંદર એવી દીકરી થઈ તો પણ એને પાણી પોષી અને એને કીધું કે યશોદાને કીધું કે તું હવે એને પૂરું જ્ઞાન જીવનનું આપજે અને હું જેવી રીતે સાધના કરું એમ તું પણ સાધના કરજે. આ સંસાર એ ભોગનો અખોડો કે અખાડો નથી, એ જીવન સાધના માટેનો એક સુંદરમાં સુંદર પ્રસંગ છે અને આપણે સાધના કરતા જવાનું છે. એટલે યશોદાને એ કહે છે કે હું જેવી રીતે વનમાં જઈને આ કર્મ કપાવવાની સાધના કરું છું એમ યશોદા તું અહીં રહીને પણ જો અલિપ્ત ભાવથી રહીશ તો પંકજ નામ ધરાય પંક શું રહત કમલ જીવ ન્યારા, ચિદાનંદ એસે જન ઉત્તમ સો સાહિબ કા પ્યારા. ભગવાનને વાલા વાલા કોણ લાગે છે કે પંકજ, પંક એટલે કીચડ અને જ એટલે જન્મેલ, પંકજ એટલે કીચડમાં જન્મેલ એ પંકજ છે, એ કમળ કહે છે. પંકજ નામ ધરાય પંક શું રહત, એ પંકતી રહત કમળ જીવ ન્યારા, કમળ એ કીચડથી દૂર રહે છે, કીચડ નીચે છે, વચ્ચે પાણી છે અને કમળ ઉપર છે. એ જન્મ્યું છે કીચડમાં પણ એ અંતર રહે છે. રહત કમળ જીવ ન્યારા, પંક્તિ જુદો રહે છે. ચિદાનંદ એસે જન ઉત્તમ, જે ચિત આનંદનો જાણનારો એવો ચિદાનંદ કહે છે કે એસે જન ઉત્તમ, એ લોકો ઉત્તમ છે કે સો સાહેબ કા પ્યારા, એ ભગવાનના વાલા છે અને ભગવાન એને વાલા છે. આ બંને બાજુથી છે સનશાઇન, યુ લવ ને યુ આર લવ, તમે પણ પ્રેમ કરો અને તમને બી પ્રેમ કરે, તમે બી ભગવાનને પ્રેમ કરો અને ભગવાન બી તમને, કારણ કે તમે કીચડમાં જન્મ્યા છતાં કીચડમાં ખરડાયા નથી, નીકળી જાઓ. પંકજ નામ ધરાય પંક શું રહત કમલ જીવ ન્યારા, ચિદાનંદ એસે જન ઉત્તમ સો સાહેબ કા પ્યારા.
અહીં પણ આ ભગવાનની એક એક આપણે જીવન દ્રષ્ટિ અને જીવનચર્યા જોઈએ છીએ અને આપણામાં એક અંદરનું દર્શન થાય છે કે ભગવાને આ કેવળ જ્ઞાન મેળવ્યા પછી જે જે લોકો આવતા ગયા એને રસ્તો બતાવતા ગયા તો આપણે જોયું કે ચંદનવાળા જે એક બજારમાં વિચારતી હતી અને જે આવા પ્રકારની દુઃખી માળા હતી એને પણ રસ્તો બતાવ્યો એના હાથી પારણું કર્યું એના અડદના બાકડા લઈને પણ એને એક તપશ્ચર્યા કરી આ એક તપ છે આ એક વાત છે પણ એની પાછળ એક સિમ્બોલિક અર્થ છે એક રૂપકાત્મક અર્થ પણ છે ચંદન વાલા એટલે જેનું જીવન ચંદન જેવું શીતળ છે એવી આ વાળા છે એ ઘસાય છે ચંદનને ઘસે લોકો પીસે પણ ચંદનની એક વાત છે કે તમે એને ઘસો કે તમે એને વાળો કે તમે એનો લેપ કરો એમાં ઠંડક એ રહે છે ચંદન બળે તો પણ એ બળતું રહે પણ એની અંદરની જે સુવાસ છે એ બળતા બળતા પણ આપ્યા કરે છે એને ઘસો તો એ ઘસતા ઘસતા પણ ચંદન આપે છે અને એનું પેસ્ટ બનાવીને અને શરીર ઉપર તમે લગાડો તો એ તમને શીતળતા આપે છે આ ચંદન વાળા છે અને એ આવા પ્રકારના જીવનમાંથી જાય છે એ બજારમાં પણ વેચાય આ પણ થાય પણ એના જે અંદરના જે સ્વભાવને એ ગુમાવતી એને પોતાના સ્વભાવને જાણ્યું એટલે લેનારો માણસ પણ એ એક હાથથી બીજા હાથમાં આપે છે એટલે બજારમાં વેચાય ચંદન બજારમાં વેચાય સારો માણસ ગરીબ લાવે અને મૂળા જેવી શેઠાણી હોય એને પરેશાન પણ કરે ઘસે પણ કરે ભૈરામાં પણ નાખે કારણ કે જાણતી નથી આ ચંદન છે આ લાકડું સમજીને અંદર નાખી દે છે પણ એ જયારે બહાર કાઢે છે ત્યારે પણ એના મનની અંદર આ મૂળા પ્રત્યે ધિક્કાર કે તિરસ્કાર નથી એના મનમાં એમ જ થાય કે આ સ્ત્રીનો સ્વભાવ છે એમાં પ્રતિસ્પર્ધા ઉભી થાય એને ઈર્ષા ઉભી થાય એ માનવ સ્વભાવ છે અને એમાં હું નિમિત્ત બની શકું છું કારણ કે યુવાન છું અને આ વૃદ્ધ છે એટલે એને થાય એટલે એના ઉપર પણ દયા આવે છે કરુણા આવે છે અને આ ચંદનવાળાને એટલા જ માટે એ જયારે બાકડા છે એ બાકડા શુષ્કતા છે એમાં પણ એક પ્રેમ છે આ સવરીના બેર છે એ આ બોર છે પણ એઠા નથી પણ પ્રેમના બોર છે એટલે આ એક જે તત્વ એણે જે ભગવાને જોયું છે એટલે એ કોઈ મોટા ઘરે જતાને બદલે આ ચંદન બાળાના હાથના બાકડા લઈને આવું મોટું તપ કે જે આટલા દિવસ સુધી તપશ્ચર્યા કરી છે લગભગ 6 મહિનામાં થોડા દિવસ હવે બાકી છે એવું એ તપનું પારણું આ બાકડા લઈને કર્યું એણે એમને કહ્યું કે મારું જે પારણું થાય એટલે મોટો ઉત્સવ કરો અરે મોટા મોટા નગારા વગાડો વડાઓ બોલાવો અને જળજાત્રા કાઢો અને લોકો ઘી બોલો કે પારણું કરાવવાના કેટલા પૈસા થયા આ ધર્મ એ વ્યાપાર નથી ધર્મ એ વ્યવહાર નથી ધર્મ એ આત્માનું દર્શન છે જે દુર્ગતિ પ્રપંચંતુ ધારના ધર્મ ઉચ્યતે જે પડતા માણસને ઉપાડે છે એનું નામ તે ધર્મ છે અને જ્યારે એ વ્યાપાર અને વ્યવહાર બને છે ત્યારે એનામાં જે ઉઠાવવાનું જે તત્વ છે એ પછી દેખાતું નથી એના માટે વપરાય છે એટલે આ ધર્મથી તમે અબજોપતિ બની શકો કારણ કે એનો વેપાર સૌથી મોટો થાય કારણ કે આ મોઘામાં મોઘી વસ્તુ હોય તો આ દુનિયામાં ધર્મ છે ભગવાન મહાવીર એ એવા છે કે એ આ બધું જ હતું પણ છોડીને આવ્યા એને કોઈ વેપાર નહીં એને તો એક જ છે કે આ બધું છોડીને મારા અંદરની કાંઠો કેમ કાઢો એ કાંઠો કાઢી નાખી એટલે કેવળ જ્ઞાન થયું અને ચંદનવાળાનો આપણે પ્રસંગ જોઈ ગયા કે એવા પ્રકારની એ વ્યક્તિ હતી
કે પોતાના શિષ્યને પણ એ પોતે એને રેકગ્નાઇઝ કરે છે, જાણે છે અને એનું સન્માન કરે છે. મૃગાવતીનું પોતે ગુરુ છે પણ મૃગાવતીને કેવળ જ્ઞાન થયું અને એને ખબર પડી કે એને કેવળ જ્ઞાન છે, એ ઉભા થઈ ગયા એની બાપીમાં. અરે કે તમે મારા ગુરુ છો, મૃગાવતી કહે છે. તમે કે નહીં, આ વંદન જે ઉંમરને કે હોદ્દાને નથી, અંદરના જ્ઞાન છે. તારું અંદરનું જે જ્ઞાન છે એ કેવળ જ્ઞાન છે, અને આપણી બધી જે જીવનની સાધના છે એ કેવળ એટલે પ્યોર શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો આ પ્રયત્ન છે. એટલે હે મૃગાવતી, તને નહીં તારા અંદર રહેલા જે જ્ઞાનને, એ કેવળ જ્ઞાનને મારા નમન છે, અને એની આસાપના મારે નથી કરવી. અને ચંદ્રમાળા વિચાર કરતા કરતા અંદર જતા અંદરની ગાંઠ ખુલી ગઈ અને કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન એટલે બધી જ ગાંઠો ખુલી જાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય, આ ચાર મોટામાં મોટી ગાતી ગાંઠો કહેવાય. અને આ ચારેય ગાંઠો એવી છે કે એ કેવળ જ્ઞાનને આવરી લે છે. આ આવરણ છે, એક પડદો છે, અને આ પડદો ઉચકી લેવાનો છે. અને પડદો ઉચકો એટલે અંદર એક રાજાધિરાજ પરમાત્મા બેઠો છે. એટલે એ ધ્યાન રાખવાનું કે ભગવાન મહાવીરને સાંભળતા સાંભળતા એક ધ્યાન રાખવાનું કે મોટામાં મોટું જો પાપ હોય, ધ બિગેસ્ટ સિન ઇઝ નોટ રેકગ્નાઇઝિંગ વન્સ ઓન વર્થ. પોતે કોણ છે, પોતાનામાં કેટલી અનંત શક્તિ પડી છે, પોતે એક ખુદ ભગવાન બની શકે એવી આ શક્યતા છે એને ન જાણવી, નોટ રેકગ્નાઇઝિંગ વન્સ ઓન વર્થ ઇઝ ધ બિગેસ્ટ સિન. મને લાગતું નથી કે એનાથી કોઈ પાપ, કારણ કે જે લોકો પોતાને જાણતા નથી એ જ બધા પાપમાં પડે છે. અને જયારે પોતાને જાણી લીધું એ કહે છે કે નહીં, હું જાણું છું કે મારાથી આ થાય નહીં. થોડું પણ જો જ્ઞાન મળે ને તો પણ માણસ સુધરી જાય, અને આટલું બધું જ્ઞાન મળી જાય, કેવળ જ્ઞાન મળે તો કંઈ બાકી રહેતું નથી. એટલે આપણે આ જોઈએ છીએ કે આ માર્ગ આપણે આ જીવનમાં મળી જાય, અને આ તેજ કિરણ જો આપણને પ્રભુ મહાવીરનું મળી જાય, અને આ એક એવું કિરણ કે જે સંપ્રદાયાતીત બની જઈ, કોઈ સંપ્રદાય નહીં, અને પ્રકાશનો કોઈ સંપ્રદાય હોતો નથી. સૂર્ય છે એને કોઈ કામ નથી, દેશ નથી, કોઈ વ્યક્તિ નથી, બધાને માને છે. એટલા જ માટે સવારના લોકો તેજના સૂર્ય દર્શન કરે છે. મને લાગે છે કે કોઈને પણ જો દર્શન કરવા હોય તો સૂર્યના દર્શન કરવા. એ સૂર્ય કહે છે કે જો આ મારો પ્રકાશ છે, હું જ્યારે આવું છું આખા જગતને એક જાગૃત કરું છું, પ્રબુદ્ધ કરે છે. ઝાડો, પક્ષો, પંખીઓ, માણસો ઊંઘતા હોય તો પણ લોકો કે અરે જાગો, સૂર્યોદય થઈ ગયો, કેટલું મોડું થઈ ગયું. અને એ સાયન્સની દ્રષ્ટિએ ઇટ ગીવ્સ યુ વિટામિન ડી. બધા ઝાડોની અંદર જે વિટામિન ડી છે, આપણા જો શરીર જો આ સૂર્યોદય ન હોત તો આપણા સફેદ બધા સફેદ સફેદ થઈ ગયા હોત, કારણ કે સૂર્યનો પ્રકાશ એ આપણે વિટામિન ડી મળે છે, એટલે આપણે સ્કિનને અને જીવનને એક શક્તિ મળે છે. તો આ જે પ્રકાશ છે એ અંતરનો પ્રકાશ છે, એ અહીં પણ આપણને આ પ્રકાશ જ્યારે મળી જાય પણ એ સૂર્યના જેવો હોય, કે એના માટે કોઈ સંપ્રદાય નથી, જાતિ નથી, અને કોઈ ગરીબ કે તવંગર કે કંઈ નથી. એને મન આખું એક વિશ્વ ચેતનાથી ભરેલું છે. આપણે પણ એ જોઈએ કે આ ચેતનાથી ભરેલું એક વિશ્વ છે, અને મારી હાજરીથી
હું પ્રકાશ આપું તો સારું છે, પણ મારી હાજરીથી કોઈને ઠેસ ન લાગી જાય, કોઈને દુઃખ ન થઈ જાય, અને એવું હું જીવન જીવું, એવું જીવન જે જીવી ગયા એનું નામ વર્તમાન મહાવીર છે. એને પોતે કર્યું નથી પણ કર્યું છે, એ બોલ્યા નથી પણ આચર્યું છે. અને જેને આપણે કહીએ વોક યોર ટોક, જે તું બોલે છે એ તું ચાલી બતાવ, વોક યોર ટોક, તારા જે બોલવા પ્રમાણે તું ચાલ. અને એ ચાલ્યા વિના બોલ્યા નથી, અને પહેલા ચાલ્યા અને પછી બોલ્યા. સાડા બાર વર્ષની પોતે પોતાની અંતર યાત્રા કરી, અને આ યંત્ર યાત્રામાં જે લોકો આવતા ગયા એ લોકો એની સુવાસ અને એનો પ્રકાશ મેળવતા ગયા. એવો જ કઈ પ્રકાશ આપણને મળી જાય તો આજનો દિવસ આ ક્ષણ એક ધન્ય બની જાય. સૌથી સારો નામ જય ધીરેન્દ્ર. જે કોઈ ઇન્દ્રિયોને જીતે છે એ બધાનો જય હોય, એનું નામ જય ધીરેન્દ્ર. અને આપણે આપણી ઇન્દ્રિયોને આપણે જીતીએ તો આપણી કાંટો ખૂલતી જાય છે. દો આંખો કા યહ સંદેશ, કુછ ઇધર ભી દે કુછ ઉધર ભી દે, કુછ યહાં ભી દે કુછ વહાં ભી દે, દેખત દેખત ઇતના દેખ, મિટ જાય દુવિધા હો જાય એક. આ બે આંખો આપણને એક મેસેજ આપી રહી છે, એક સંદેશ આપી રહી છે, એક જીવન પ્રત્યે સંકેત કરી રહી છે કે દો આંખો કા યહ સંદેશ, કુછ ઇધર ભી દે કુછ ઉધર ભી દે, અહીં ભી જો ને ત્યાં ભી જો, કઈ અંદર પણ જો અને કોઈ બહાર પણ જો, કુછ વહાં ભી દે કુછ યહાં ભી દે, અહીં પણ જો અને ત્યાં પણ જો, કારણ કે અહીં તું જુએ છે પણ અહીંથી જવાનું છે વહાં ભી દે, તારે ત્યાં ભી જવાનું છે. તું બહારનું કરે છે ઉધર ભી દેખ અને ઇધર ભી દેખ, અહીં ભી જો કે તને આમાંથી અંતે તું જાય ત્યારે તને શું મળવાનું છે. આખું જીવન ગયો જીવીને તને શું મળ્યું, તારું ધ્યેય શું, સાધક સાધન અને સાધ્ય, આ ત્રણેયની જે યુનિટી, એ ત્રણેયની જે યુનિટી, એ ટ્રિનિટી, એ માંથી જ એક સમ્યક દર્શન છે. એ દર્શન છે સાધક, એ ધ્યાન રાખે છે કે મારા સાધનો કેવા છે અને મારું સાધ્ય કોણ છે. આ એક દર્શન આવે છે ત્યારે અંદર જે બની રહ્યું છે એનું પણ દર્શન થાય છે. દો આંખો કા યહ સંદેશ આપણે આપો ગયા છે કે તું બહાર ભી જો અને અંદર ભી જો, તું આ બધું કામ કરે છે, સારું સારું બનવાનું કામ કરે છે, અંદર તું સારો થતો જાય છે કે બહારનું સારું કરતા કરતા અંદર ખરાબ થતો જાય છે, કારણ કે બહાર એટલો સારો દેખાય અને જેટલો સારો દેખાય અને સારો ન હોય તો એટલો એ અંદર ખરાબ થતો જાય છે. અને જેટલી હર હંમેશા યાદ રાખવાનું છે કે જેટલી વાહવા છે એટલી જ હવા પણ જોરદાર છે, જેવી તમે વાહવાને ઊંધી કરો એટલે હવા હવા થઈ જાય, બધી જ હવાઓ ભેગી થાય એટલે આ વાહવા ઊભી થાય છે. એટલે માણસ જે છે એના કરતા વધારે દેખાડવામાં એના માટે મુસીબત છે. ઘણા લોકો એમ કે છે ગોડ્સ મેન, આ તો ભગવાનનો માણસ છે, અરે ઘણા માણસો ભગવાન બી થઈ જાય. મને યાદ આવે છે કે એ ભાઈ કહેતા હતા કે આઈ એમ ગોડ, પણ એનું જીવન જોવા જાવ તો વ્યસનથી ભરેલું, વસ્તુ ભેગી કરે, બોલવામાં અપશબ્દ. મેં એને પૂછ્યું કે ડુ યુ નો હાઉ ટુ રિવર્સ ધ વર્લ્ડ, કેન યુ પ્લીઝ રિવર્સ ધ વર્લ્ડ,
ગોડ જી ઓ ડી ગોડ મેં કહું ઊંધું કરીને વાંચો તો ડોક થઈ જાય કૂતરા જેવું માણસ બહારથી આમ ભગવાન જેવો દેખાય બધું હોય અંદર હોય કૂતરા જેવો પગ પગ કરતું હોય એટલે ઘણી વાર દો આંખો કા યે સંદેશ આ કહે છે કે તું બહાર મોટો થયો સારો થયો ભાઈ પણ તું અંદર કોણ છે આ અંદર જયારે જુએ અંદર જયારે ભગવાન થાય કે તો માણસ હસી પડે હસી લો આ દુનિયા એક આનંદ માટે છે આનંદ યાત્રા છે અહીં દુઃખી થવા જેવું કઈ જ નથી મળ્યું એમાં આનંદ છે અને મૂકવું એ પણ આનંદ છે કારણ કે જન્મ્યા ત્યારથી આ મીટર ચાલુ થઈ ગયું છે અને આ જ વાત સમજાવવાની છે એટલે પ્રસન્નચંદ્ર રાજ ઋષિનો એક સરસ દાખલો આવે છે ભગવાન મહાવીર જ્યારે એકવાર ઉપદેશ દે છે એક પ્રસન્નચંદ્ર નામનો જે એક રાજા હતો એ પોતે બોધ પામ્યો અને એ પોતે રાજ્ય છોડી કરી અને પોતાના દીકરાને એને સોંપી કરી અને પોતે નીકળી જાય એ પોતાનપુરનો જે રાજા પ્રસન્નચંદ્ર પ્રભુ મહાવીરના ઉપદેશને સાંભળીને ત્યાગી દે હવે એ તો રાજા છે સાધના માટે નીકળેલા છે દુનિયાની વસ્તુ એને કઈ જોઈતી નથી કારણ કે આ બધી તો હતી જ અને હતી એ છોડીને જે નથી એ મેળવવા માટે એ નથી શું કે આત્મજ્ઞાન એ લોકો પાસે નથી ખુદ કોણ છે એનું જ્ઞાન નથી આખા જગતને લોકો જાણે ખુદ પોતાને જ જાણે પ્રસન્નચંદ્ર એ માટે નીકળે છે એટલે ખૂબ સ્વાધ્યાય કરે છે ખૂબ જ્ઞાન મેળવે છે ખૂબ ધ્યાન મેળવે છે અને આટલા વર્ષોની અંદર એકદમ પોતે એકદમ ઉત્તમ જ્ઞાની પુરુષ બની જાય છે એને ઘણા કર્મો કપાવી નાખ્યા છે અને જ્યારે એક દિવસ પોતાને માસકમળનો તપ છે અને એ સૂર્યના પ્રકાશમાં ઊભા છે સૂર્યની સામે આંખ બંધ કરીને નજર લાગી છે અને ધ્યાન કરે છે અને ધ્યાન કરતા કરતા એ એવા એકાગ્ર બની ગયા કે થોડીક વાર એક પગ ઉપર પણ ઊભા રહે છે શરીરનું એટલું બેલેન્સ શરીરની એવા પ્રકારની જે વસ્તુ છે કે જેની અંદર જરાક પણ જો ઇમ્બેલેન્સ થાય તો પડી જાય એ મનનો કાંટો જો સ્થિર હોય તો જ આ બધું કરી શકે એ સમયમાં એ દિવસોમાં ભગવાન મહાવીર ત્યાં પોતે પધારેલા છે રાજગ્રહીમાં અને રાજગ્રહીની અંદર પ્રભુ ઉદ્યાનમાં ઉતર્યા છે એ તો એ ઉદ્યાનની અંદર પ્રવચન આપવાના છે એ સમાચાર મળતા રાજા શ્રેણિક પોતાના પરિવાર સાથે એ પોતે વંદન કરવા જાય છે એની અંદર બે જે માણસો જે લોકો બહુ બોલબોલ કરે એવો એક દુર્મુખ અને સુમુખ એ બે દૂતો ચાલ્યા જાય છે અને બધા લોકો રાજાની આગળ બોલતા જાય છે કે આ રાજા આવે છે શ્રેણી એમ કરતા કરતા જાય છે અને રસ્તાની અંદર આ મહામુનિને પ્રસન્નચંદ્ર ઋષિને ધ્યાન કરતા જાય અને પ્રસન્નચંદ્રને જોઈને પેલો સુમુખ છે અંદરથી વંદન કરે છે શ્રેણિક રાજા છે પોતાના હાથી ઉપર બેઠા એને પણ વંદન કર્યું અને એ લોકો આગળ વધે છે પણ જતા જતા સુમુખ કહે છે કે કેવા મહાન ઉત્તમ છે કે પોતે રાજવી હતા આ ધ્યાનમાં બેઠા છે અને એની નજર પ્રકાશ સામે છે અને એ પ્રકાશની સાધના કરી રહ્યા છે પેલો દુર્મુખ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કેટલાક લોકો ફૂલમાં પણ કાંટા જે ફૂલમાં પણ કાંટા જુએ અને કેટલાક લોકો કાંટામાં ફૂલ જુએ કોઈ કહે કે આ જો આ કાંટા છે લોકો ભાઈ કાંટા છે પણ આમાં ફૂલ તો છે ને ગુલાબ છે પેલા કે આ બધા ગુલાબ છે અરે કે ગુલાબ ખરા પણ કાંટા તો આ જગતની દ્રષ્ટિ ઉપર બહુ આધાર રહે છે અને એને મહાવીર શાંતવાદ કહે છે એકની વસ્તુને તમે કઈ રીતે જુઓ અને એકાંતવાદથી એક કઈ બાજુથી જુઓ છો આ બાજુ કે એક નાનકડા ગ્લાસની અંદર પાણી હોય અગર તો એમાં શરબત હોય તો એ અડધો ખાલી પણ હોય અને અડધો ભરેલો પણ હોય
કોઈના ઘરમાં વધારે ન હોય તો એ અડધો અડધો ગ્લાસ બધાને પીએ. તો એમાં પાંચ જણા બેઠા હોય, પેલા કે ગ્લાસ અડધો છે, પેલો કે અડધો ભરેલો છે. પાણી એટલું જ છે, શરબત એટલું જ છે, જો નાર ઉપર એ ભરેલો અને ખાલી બની જાય છે. આ જગત એવું જ છે. આપણે શું જોઈએ એના ઉપર આપણો આખું જીવન નિર્માણ છે, અને એના ઉપરથી આપણા જીવનનો વિનાશ કે વિકાસ એ આપણા ઉપર આધાર છે. આપણો વિનાશ કરવો એ આપણા હાથમાં છે, અને વિકાસ કરવો એ પણ આપણા હાથમાં છે. જ્યારથી માણસો એ દેવદેવીઓને ભગવાન સોંપ્યા અને કે ભગવાન તમે મારો ઉદ્ધાર કરો, તમારા વિના કંઈ નહીં થાય, એણે પોતાનું સ્વાતંત્ર્ય અને પોતાની સમજણ એણે નાખી વેચી નાખી છે. અને એના એ માણસો વ્યવહાર કરવામાં પોતે પોતાનું કહે કે મેં કર્યું, મારું કર્યું, મારા છોકરાને મેં પડાવ્યો, મારા દીકરાને મેં કર્યું, આમાં વ્યવહારમાં એ રીતે આવે. પણ જ્યારે ત્યાગ કરવાનું હોય, જીવનને પલટાવવાનું હોય, વ્યસનોને છોડવાનો હોય, તો ભગવાનને કહે કે પ્રભુ તારાય મહેરબાની વિના એક પાદળું આ લે એમ નથી, તો હું તો આ કેવી રીતે છોડી શકું ભગવાન મારાથી છોડે નહીં, તમે મહેરબાની કરશો ત્યારે હું છૂટીશ. કારણ કે છૂટવું નથી એટલે ભગવાનને આગળ ધર્યા છે. પણ જ્યારે એને ખબર પડે, મને યાદ છે કે એક ભાઈ બહુ મોટા કરોડપતિ હતા, એ પોતે લેક્ચરમાં આવતા, પણ એ છેલ્લે બાર છેલ્લે બે ચાર ધુવાણાના ગોટા પી લેતા અને છેલ્લી સિગરેટના દમ મારીને અંદર આવતા, સિગરેટ પહેરી પ્રવચન સાંભળતા ત્યાં સુધી બરાબર જેવું સમરણ પૂરું થાય એટલે જાય. એટલા એ ચેઇન સ્મોકર કહે છે, તમે લોકો બહુ મોટા માણસો હોય ચેઇન સ્મોકર. મને આ વાત ત્યારે ખબર પડી, મેં એને કહ્યું, મેં કીધું આ તો કેન્સર લાવશે તમે મોટા. અરે કે સાહેબ શું વાત કરો છો, એ કેન્સર મેસેજ એને લાવે છે કે જે લોકો ધ્યાન રાખતા નથી, હું જે આ અંદર લેતો નથી, આ પીવું નાકમાંથી નીકળી જાય છે. બહુ સારી વ્યાખ્યાનો ઘણા સાંભળ્યા, પણ એને જ્યારે ગળામાં ઇન્ફેક્શન થયું, ઇન્ફ્લેમેશન થયું, અને ટાટામાં જઈને બતાવ્યું ત્યારે ડોક્ટર બોરજીસે કીધું કે ઇટ ઇઝ લીડિંગ ટુ કેન્સર. એવી ફાળ પડી, એ કિંમતી લાઇટર, કારણ કે કરોડપતિ હતા, એ લાઇટર ફાઈવ ફાઈવની સિગરેટો ફેંકી દીધી. કારણ કે હવે આ જીવનની કટેકટી નતા. મારી પાસે આવતા ત્યારે વ્યાખ્યાન આ એક પાસ્ટ ટાઈમ છે. ઘણા લોકો, મોટા ભાગના લોકો કથા સાંભળી ફૂટા કાન તો એ ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. ખૂબ કથા સાંભળે, એ કથાની વાર્તામાં ધ્યાન રાખે કે પેલી સીતાનું હરણ થયું, પણ એ હરણની પછી સીતા થઈ એ તો વાત કરી નહીં. આ વાર્તાઓમાં આવું આવું સ્થૂળતા પકડે. એટલે હરણ એટલે એનું જે અપહરણ થયું એ નહીં, પણ હરણીયું થઈ ગયું એને એવો અર્થ કર્યો. એટલે આ કથાઓને પણ એક વ્યાપાર માટે, વ્યવહાર માટે વાપરી શકાય છે. આ તો ભાઈ ઓપરેશનના ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે કોઈની ગાંઠ કાપીને પણ એને સારો નિરોગી બનાવી શકો, અને એનાથી કોઈનું ગળું કાપીને મારી પણ શકો છો. આ તો ધર્મ એ એવો એક તલવારનો ઘા છે કે એ ઘાથી કર્મ પણ તૂટી જાય અને કર્મ વધી પણ જાય છે. પ્રસન્નચંદ્રને જોઈને પેલો દુર્મુખ નિંદા કરીને કહે છે કે આ મોટો સાધુ થયો છે, એનો નાનો છોકરો મૂકીને પોતે નીકળી ગયા, અને રાજપાટનો ભાર આ નાનકડા છોકરા ઉપર આપી દીધો, અને આ ભાઈ સાહેબ તો આત્મ કલ્યાણ મોક્ષ માટે નીકળ્યા. એટલે વ્યવહારની વાતો લાવીને જે આધ્યાત્મિક વાતો હોય એના ઉપર પાણી ફેરવી નાખે. ઘણી એવી વ્યવહારની વાતો લાવીને જે ધ્યેય છે નિશ્ચયનું એ પોતે ભૂલી જાય, પોતે શું કરે છે એનો ખ્યાલ પણ ના આવે. માણસ એમ માને છે કે ભાઈ આ વ્યવહાર અને નિશ્ચય બંનેને જાણવા જોઈએ, પણ એની પછી દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિ ન હોય તો વ્યવહાર વધી જાય અને નિશ્ચય ભૂલાઈ જાય, અને જો બરાબર જો દ્રષ્ટિ હોય તો સાધવાદની દ્રષ્ટિ અને એકાંતની દ્રષ્ટિએ નિશ્ચયનો ઉપયોગ રાખીને વ્યવહાર કરે, પણ એ વ્યવહારમાં ગૂંથાઈ ન જાય. અહીં પણ આ વાત એને કરી કે આ નાના બચ્ચાને મૂકીને
आ साधु थई गयो। खबर पड़ी छे के एक जे राजा छे एनो दुश्मन छे एने एना मंत्रियों ने फोड़ी नाख्या छे अने मंत्रियों पण त्यां पहोंची गया छे अने ए लोको साथे मळी गया छे अने ए लोको तैयारी करी अने आ नगरी उपर पोतानपुर उपर आरोहण करशे अने नगर लई लेशे आ बिचारा छोकराने मारी नाखशे। आ वात आ प्रसन्नचंद्रना कानमां पड़ी, પાતો ખુલ્લા છે, બધું પડે અને ધ્યાનમાં હતા એ ધ્યાનમાંથી આર્થ ધ્યાનમાં આવી ગયા। અરે કે મારો છોકરો, અને આ કહે છે કે તમે નાનપણમાં મૂકીને મૂકી નીકળી ગયા, એને રાજ્ય સોંપી દીધું, તમને એમ લાગ્યો કે મેં ત્યાગ કર્યો કે ગાદી છેલ્લે સુધી પકડીને રાખી છોડી અને છોડી દીધી। અને મોટા ભાગના રાજાઓ એ છેલ્લે સુધી ગાદી છોડતા નથી। અને એટલા જ માટે ઓરંગઝેબ જેવાને એના બાપનું ખૂન કરીને પણ ગાદી પડાવી દીધી, કારણ કે ગાદી છોડતા જ નહોતા। ત્યારે અહીં પણ આપણે એ જોવાનું છે કે ગાદીનો મોહ છોડ્યો એ બહુ સારી વાત છે, અને સમજણથી છોડ્યો હતો, એને માન્યું કે છોકરો હવે બધું બરાબર કરશે, પણ તકદીર એક જુદી વાત છે। બાપ સાત પેઢી સુધી નું મૂકી જાય પણ એનું જો પુણ્ય ન હોય તો એવો ધંધો કરે કે સાત વર્ષમાં સાફ કરી નાખે, જે સાત પેઢી સુધી બરાબર તૈયાર કર્યો, મકાનો હોય એમાં ચારે બાજુ મિલકત ગોઠવી હોય કે આમાંથી, પણ એવો રસ્તો એ લે કે બધું જ સાફ થઈ જાય। તેણે બરાબર સમજણથી કરી હતી, પણ એનું તકદીર હોય તો એમ પણ થાય, પણ એ થાય એમ આ લોકોએ દુર્મુખે તો વાત કરી, કઈ થયું નથી, પણ સાંભળીને એકદમ પ્રસન્નચંદ્ર પોતાના ધ્યાનમાંથી ખસી ગયા અને એકદમ વિચારમાં ઉતરી ગયા। અરે રે, મેં આ શું કર્યું, જે સારું કામ કર્યું છે એ આર્થ ધ્યાન આવતા એ સારું નથી લાગતું, આ છોકરાનું શું થશે, અને મારા મંત્રીઓ મારા સલાહકારો જે લોકોને મેં ખવડાવ્યા એ લોકો નિમક હરામ નીકળ્યા, એ લોકો દુશ્મન રાજા સામે ભળી જાય અને એ આક્રમણ કરે, મારા જવાન દીકરાને મારી નાખે, અને તો કે હું શું કરું, હું કઈ એને છોડું નહીં। આ પોતે ભૂલી ગયા કે આજુ માણસને સરકતા માર લાગતી નથી, પુણ્ય અને પાપ એ એવા નજીક નજીક છે, એક નાનકડી રેખા ઉપાડી લો, મન બદલાયું તો પાપ પુણ્ય બની જાય અને પુણ્ય પાપ પણ બની જાય। આ મન એક એવું છે, એ ઉપર પણ જાય અને નીચે પણ જાય, એને કહ્યું બસ હવે હું એને શીખવાડી દઉં, એ લોકો શું સમજે છે, હું કઈ મરી નથી ગયો, આમ કરીને આખું મનથી યુદ્ધ માંડ્યું છે, એવું માણતા 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 એને બધા જે શસ્ત્રો તલવારો, પણ પેલો રાજા પણ જોરદાર છે, હજી આવ્યો નથી, પેલા દુર્મુખથી એમની વાત સાંભળી એને લડતા લડતા એ રાજા જોરદાર છે, એના શસ્ત્રો માણસો એટલા છે કે આ પ્રસન્નચંદ્રના ધીમે ધીમે બધા શસ્ત્રો ખલાસ થઈ જાય છે, માણસો મરી જાય છે, ઘોડાઓ છે નહીં, એને પ્રસન્નચંદ્રની જે છેલ્લામાં છેલ્લી જે તલવાર હતી પેલા દુશ્મને ઘા કર્યો એ પણ હાથમાંથી ઉડી ગઈ। પ્રસન્નચંદ્ર રાજા છે, અત્યારે રાજા પાઠ ભજવી રહ્યો છે, અરે કે મારો મુકુટ છે એ એવો ધારદાર અને તીખો, એને મુકુટ કે લઈને એવો મારું કે હવે આ નજીક આવી ગયો છે, એના કપાળમાં મારું એનું કપાળ ફૂટી જાય, એમ કરીને હાથ ઉપર ગયો અને મુકુટમાં હાથ ગયો, મુકુટ લેવા જાય છે ત્યાં મુકુટને બદલે મૂંડેલું ખાલી માથું છે, કારણ કે આ તો પ્રસન્નચંદ્ર છે, આ તો વિચારોમાં મુકુટ છે, ખરો તો સાધુ જ છે, હાથ મૂક્યો અરે યાદ આવ્યું, અરે કહું તો ત્યાગી આ સંસારને છોડી દીધો, અને આ બધું જે સંસારમાં બને કર્મ પ્રમાણે બને છે, હું કરું મારાથી થાય એ નહીં, આ કર્મો છે, અને દરેક જીવો જે કર્મ બાંધીને આવ્યા છે એને જ આ કર્મો છોડવાના છે, અને જે જે એને થવાનું છે એ કર્મ મુક્તિ માટે થવાનું છે, મેં જે રસ્તો લીધો છે એ હું ક્યાં આવ્યો, મેં આ
શું કર્યું, પણ આ વિચાર જ્યારે ચાલતા હતા ત્યારે બધા શ્રેણી ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા છે. તો ભગવાન મહાવીરને પૂછે છે કે હે ભગવાન, મેં રસ્તામાં પ્રસન્નચંદ્રને જોયા, એ કેવા શાંત છે, એ ક્યારે જોયા હતા, આ યુદ્ધ કરતા હતા ત્યારે જોયા હતા. ત્યારે એને કહ્યું, ભગવાને કહ્યું કે અત્યારે એ જો દેહ છોડે તો મરીને નરકે જાય. શ્રેણી કે છે, પ્રભુ શું બોલો છો? એને થયું કે મારો પ્રશ્ન ભગવાનને સાંભળ્યો કે નહીં? આવો તપસ્વી, આવો સૂર્ય સામે ધ્યાન લગાવના, નરક આ જ્યારે એ આવે. પણ આ જે વિચાર કરે છે અને અહીં આવે છે, આ પ્રશ્ન શ્રેણી વિચાર કરે કે કેમ મને થોડી વાર વિચાર કર્યો અને ફરીથી કીધું કે ભગવાન, મેં આપને પ્રશ્ન કર્યો કે પ્રસન્નચંદ્રની ગતિ, અરે કે એની ગતિ અત્યારે તો એ જે દેવલોકની અંદર જે ઊંચામાં ઊંચું જે વિમાન છે એ અત્યારે અત્યારે અગત્યે જાય, આ મિનિટે જાય, તો એ પોતે સર્વાર્થ સિદ્ધ નામના વિમાનની અંદર જઈ શકે એવા પ્રકારની એની વિચારોની નિર્મળ અને ઉચ્ચ પવિત્ર ધારાઓ જાય રહી છે. કે પ્રભુ આટલી વારમાં એ લોકો જાણતા નથી કે એક ક્ષણની અંદર બધું બધા બની જાય છે. એક ક્ષણમાં વિનાશ પણ થાય અને એક ક્ષણમાં વિકાસ પણ થાય. જ્યારે એક્સિડેન્ટ થાય છે, એક જ મિનિટની ભૂલ હોય છે, 50 સેકન્ડ ભૂલ હોય છે, જરા જો ચૂક્યો તો માણસ આખો ખરાબ થઈ ગયો. આ જિંદગી એક બરાબર ધ્યાન રાખીને ડ્રાઇવિંગ કરવા જેવી છે. આ ગાડી મર્સિડીઝ મળી ગઈ એટલે ગીત ગાતા થાવ તો એ ખલાસ થઈ જાય. એટલે મોટી ગાડી વાળા માણસો એ જરાક નશામાં આવે તો પોતે તો મરતા મરતા મરે, પણ બીજાને ઘણાને મારી નાખે. અને એવા ઘણા દાખલાઓ આપણે જોઈએ છીએ કે મદમાં આવેલા માણસો, અહંકારમાં આવેલા માણસો એ એવી રીતે મોટી ગાડીઓમાં જાય અને એ કેટલાય રસ્તામાં નિર્દોષ માણસોને મારીને ચાલે જાય, પણ એ લોકો પાસે ધન હોય એટલે એ લોકો છૂટી પણ જાય. પણ કર્મથી નહીં છૂટે, પાપથી નહીં છૂટે. પોતે બીજાના જીવ લીધા છે અને એ જીવ લેવામાં જે નિમિત્ત બન્યા છે એમાંથી કદી નહીં છૂટે. એટલે કોઈએ પણ એમ નહીં કરવું કે કહેવું કે મેં આ ધર્મને માટે કર્યું. ઘણા લોકો ધર્મને માટે હજારો ફૂલો લાવે, લાખ ફૂલની આંગી કરે. જ્યારે ભગવાનની આગળ કેટલાક લોકો તો અહીં જ્યારે ભોગ ધરતા હોય ત્યારે 56 ભોગ મીઠાઈઓ આ બધું કરે અને આ કહે છે કે ભગવાનને લાગે છે, ભગવાનને આ બધું જોઈતું નથી, આ ભોગનો રોગ તને લાગ્યો છે એટલે તું ભગવાનને આગળ કરે છે, 56 ભોગ કરે છે લોકો. એટલું ઘી, એટલું દૂધ, એટલા જાનવરોની વસ્તુઓ વાપરે. ત્યારે આ રીતે માણસ પોતે વિચાર કરતી વખતે એક વિચાર કરવાનો છે કે હું જે કરું છું એ મારા કલ્યાણ માટે કરું છું કે પ્રભુએ રસ્તો બતાવ્યો છે એ કર્યું છે. ભગવાને તો ત્યાગ બતાવ્યો છે. કોઈ પણ ધર્મ ત્યાગની વાત કરે છે, કોઈ ધર્મ એમ નથી કરતો, પણ માણસો પોતાના સ્વાર્થથી એ પોતે કરી શકે. એટલે ભગવાનની પાસે જ્યારે જાઓ ત્યારે તમે એ ફૂલ છે એ નીચે ખરેલા હોય એટલા માટે હરિભદ્ર સુરીજીએ લખ્યું, શાસ્ત્રોમાં લખ્યું કે જે ફૂલો જે સવારના પડી ગયા હોય ત્યારે કેટલાક રસ્તો શું કરે કે કપડું ત્યાં પાથરી નાખે, અને જે ફૂલો પડી ગયા હોય એ સવારના ઝાટકીને ઝરણાથી જોઈ કરીને એમાં બતવા નથી, એવા જે નિર્દોષ પતિત પાવન પડેલાઓને પાવન કરે એ પ્રભુના ચરણોમાં જાય. એટલે આપણે જે કંઈ કરીએ એમાં એક જ ધ્યાન રાખવાનું કે બીજાને દુઃખ તો થતું નથી ને. અને આ સાંભળ્યા પછી આપણે એટલો વિચાર કરવો જોઈએ કે હું જો કોઈને દુઃખ આપ્યા વિના પરમાત્માની પાસે જાઉં. અને દરેક ધર્મના લોકોએ એક જ વિચાર કરવાનો કે મારો જે ભગવાન છે એ કોઈના દુઃખમાં રાજી નથી,
અને જો મારો ભગવાન દુઃખમાં રાજી નથી તો હું કોઈને દુઃખ થાય એવું કરું નહીં. તો એ માણસ જ્યાં જ્યાં જશે એ સુખ આપશે, સુખ મેળવશે અને સુખના આશીર્વાદ એ કર્યા કરશે. એટલે પ્રસન્નચંદ્રને આ રીતે થયું. ત્યારે હવે થોડી વારમાં કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે કેવળ જ્ઞાન થયું એટલે શ્રેણી એ કીધું કે શું છે, તો કે આ દુદ્ધુબી ભાગી છે, પ્રસન્નચંદ્રને કેવળ જ્ઞાન થઈ ગયું છે. કેમ કે ધ્યાનના વિચારો બદલી ગયા. વિચારો બદલે છે તો વર્તન બદલે છે અને જીવન બદલે છે. આપણા અંદરના વિચારોને બદલીએ અને ગાંઠને ખોલીએ અને દીર્ઘ બનીએ એવી શુભેચ્છા.